अभूतपूर्व अपडेट आवी रहा छे। अमित शाह ना गुजरात प्रवासे लेने ज्यां गुजरात आवी रहा छे अमित शाह, आखरे आगामी दिवसोनी अंदर आ महत्वपूर्ण काम ने लईने तेवो गुजरात आवाना छे। केंद्रीय गृहप्रधान अमित शाह नी आ गुजरात मुलाकात दरमियान संसद विस्तार मां तेवो रहेशे, जेमां गांधीनगर मां गुजको मासोलना नवा भवन नू तेमना हस्ते लोकार्पण थनारू छे। आ उपरांत नेशनल डेरी डेवलपमेंट बोर्ड ना कार्यक्रम मां पण तेवो हाजरी आपवाना छे। सांजे बावड़ा मां केंद्र सरकार नी योजना अंगेना कार्यक्रम मां पण तेवो उपस्थित रहेशे। आपणे जणावे के आ मुलाकात दरमियान लोकार्पण अने अन्य विविध कार्यक्रमो पण छे, अने पोताना ज लोकसभा विस्तार नी अंदर तेवो अलग अलग कार्यक्रमों की अंदर उपस्थित रहेशे, जेमां गांधीनगर में गुजको मासल ना कार्यक्रम भवन नू जे लोकार्पण थशे। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા કિંજલ। કિંજલ, અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ રહેશે, કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો અને કાર્યક્રમની રૂપરેખા? જી બિલકુલ, આ વખતે અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાનો જે સહકાર વિભાગ છે, સહકાર વિભાગને પણ મજબૂત કરવા માટેનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। આ વખત તેમના લોકસભામાં જે કાર્યક્રમ યોજાયા છે એ ગુજકો માસોલનો હોય કે પછી બાવડાનો હોય કે પછી આદર્શ ગામનો હોય કે નાબાર્ડનો હોય, તમામ જે કાર્યક્રમ છે તે સહકારી વિભાગ સાથે સંલગ્ન કાર્યક્રમ છે। મહત્વપૂર્ણ એ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી ભાજપ દ્વારા સહકારમાં પણ મેન્ડેટ પ્રમાણે ચૂંટણી લડવાની એક કવાયત છે તે હાથમાં ધરાઈ છે, નવો નિયમ બનાવ્યો છે, તેના પ્રમાણે તે આધારે ઘણો બધા સહકારી ક્ષેત્ર પર અત્યારે ભાજપ શાસિત જે કહી શકાય કે સત્તા છે તે છે। તે સમયની અંદર આ વખતે જ્યારે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તે ગુજકો માસોલનું જે નવું ભવન છે ગાંધીનગરમાં તેનું લોકાર્પણ કરશે, તેની સાથે જ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના એક કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, તેની સાથે સાંજે બાવડા ખાતે કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે તેમાં હાજરી જે તે આપવાના છે, આદર્શ ગ્રામ અંતર્ગત કેટલાક જે વિકાસના કામો છે તેનું સંબોધન કરવાના છે। એ કાર્યક્રમમાં સૌથી વધુ સહકારી જે આગેવાનો છે, સરપંચો છે, તે હાજર રહેવાના છે, જેમ સહકારી વિભાગને લઈ અને સંબોધન છે અમિત શાહ કરશે, તેની સાથે નાબાર્ડ અને જીએસટી બેંકના કાર્યક્રમોમાં પણ તે હાજર આપશે। આભાર કિંજલ। તો કિંજલ જણાવે તે પ્રમાણે આ મહત્વપૂર્ણ તમામ કાર્યક્રમોની અંદર તેઓ ઉપસ્થિત રહેશે, અને સાથોસાથ આગામી ચૂંટણીઓને લઈને પણ આખરે મહત્વપૂર્ણ અપડેટ એ સમયે મળી શકે તેમ છે।